રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, જેમના એક મહિનામાં જ બદલાયા સૂર. સાંભળો, એક મહિના પહેલા મીડિયા સમક્ષ શું કહી રહ્યા હતા ગોવિંદ કાકા. છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબત માં થઈ રહ્યો છે એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે. આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટ ને થઈ રહ્યો છે. અને હવે સાંભળો સંસદમાં શું કહી રહ્યા છે ગોવિંદ કાકા. 2014 में सूरत एयरपोर्ट पर केवल 4 फ्लाइट आती थी, जो आज 2024 में 34 फ्लाइट आती है कि सूरत से दुबई शारजहां की फ्लाइट शुरू होने से सूरत शहर को राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर एक नवी पहचान मिली है. એક મહિના પહેલા ગોવિંદ કાકાનું કહેવું હતું કે 30 વર્ષથી સુરત સાથે થઈ રહ્યો છે અન્યાય. ગોવિંદ કાકાના મતે ઇન્દોરની વસ્તી માત્ર 32 લાખ હોવા છતાં રોજની 100 જેટલી ફ્લાઇટ્સ મળે છે, જ્યારે સુરતની વસ્તી 82 લાખની હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ્સ જ મળે છે. ગોવિંદ કાકાની માંગ હતી કે સુરતને રોજની 300 ફ્લાઇટ્સ મળવી જોઈએ. જો કે અન્યાયની વાત કરનારા ગોવિંદ કાકાને અચાનક જ્ઞાન આવ્યું અને રાજ્યસભામાં વાહવાહી કરવા લાગ્યા.